Let me piece yourself back together now. What's your vision? નમસ્કાર મિત્રો, યુટ્યુબ એજ્યુમેસ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આજે આપણે રોમન અંક પદ્ધતિમાં 1 થી 100 સુધીના અંકો કઈ રીતે લખી શકાય તેના વિશે જોઈશું. મિત્રો, રોમન અંકોનો તમે ઘડિયાળની અંદર, રેલવે સ્ટેશનની અંદર, ટ્રેનના ડબ્બાઓની અંદર, શાળાની અંદર, શાળાના સમયપત્રકની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરો છો અને આ ઘણી બધી જગ્યાએ તમે આ અંકોને જોયા પણ હશે. મિત્રો, આપણે જ્યારે કપડાં લેવા જઈએ છીએ ત્યારે એ કપડાના માપ પણ XL કે ડબલ XL એ રીતે સાઇઝમાં લખેલા હોય છે. તો ઘણી વખત આપણે XL કે ડબલ XLનો મતલબ શું થાય છે તે જાણતા હોતા નથી, પરંતુ આ અંકો બધા રોમન અંકો જોઈ છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર રોમન અંકોમાં 1 થી 10 સુધીના અંકો કઈ રીતે લખી શકાય તેના વિશે ખૂબ સરળતાથી અને ખૂબ ઝડપથી વાત કરીએ છીએ. વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે છેક સુધી જોવો પડશે. મિત્રો, સૌપ્રથમ આપણે કેટલાક ચિહ્નો અને તેની કિંમતો યાદ રાખીશું. ચિહ્નો છે એ બધા ABCDની અંદર જ મિત્રો વપરાય છે. જેમ કે પહેલું ચિહ્ન છે આઈ. આપણે જેમ ભારતીય અંક પદ્ધતિમાં અંકો લખવાની શરૂઆત એકડાથી કરીએ છીએ, એમ રોમન પદ્ધતિમાં આઈથી શરૂઆત થશે, જ્યાં આઈની વેલ્યુ 1 લેવાની છે. ત્યાર પછી વીની વેલ્યુ 5 લેવાની છે, એક્સની વેલ્યુ 10 લેવાની છે, એલની વેલ્યુ 50 લેવાની છે, સીની વેલ્યુ 100 લેવાની છે, ડીની વેલ્યુ 500 લેવાની છે અને એમની વેલ્યુ 1000 લેવાની છે. મિત્રો, આ જે આલ્ફાબેટિક ABCDના અક્ષરો છે એને તમારે કોઈ ટૂંકા સૂત્રથી ફરજિયાત યાદ રાખવા પડશે, તો જ તમે ગમે ત્યારે કોઈ પણ અંકોની રોમન કિંમતો સરળતાથી લખી શકશો. તો એને આપણે ટૂંકમાં યાદ રાખવા માટે IVXL અને ત્યાર પછી CDM એવા બે ભાગમાં યાદ રાખી લઈ, IVXL CDM, જેમાં આઈની વેલ્યુ આપણે 1 મૂકશું, વીની વેલ્યુ 5 મૂકશું, એક્સની વેલ્યુ આપણે 10 મૂકશું, એલની વેલ્યુ 50 મૂકીશું, સીની વેલ્યુ 100 મૂકીશું, ડીની વેલ્યુ 500 મૂકીશું અને છેલ્લે એમની વેલ્યુ છે 1000 મૂકીશું. મિત્રો, રોમન અંકો લખવા માટે કેટલાક નિયમો છે, એ નિયમોની પણ આપણે વાત કરી લઈ. કોઈ એક ચિહ્ન, પહેલો નિયમ, કોઈ એક ચિહ્ન સતત 3 વારથી વધુ ઉપયોગ કરી શકાતો નથી. આ મિત્રો ખાસ યાદ રાખજો, તમે એક વખત આઈ લખો, બીજી વખત આઈ લખો, ત્રીજી વખત આઈ લખો, પછી તમે ચોથી વખત આઈ લખી શકતા નથી. એક આ નિયમનું ધ્યાન રાખવાનું છે. એ જ રીતે તમે 3 વખત એક્સ લખી લીધા પછી ચોથી વખત એક્સ લખી શકતા નથી. આ રીતે કોઈ પણ ચિહ્ન તમે વધુમાં વધુ 3 વાર ઉપયોગ કરી શકો છો. બીજો નિયમ છે, કોઈ ચિહ્ન જેટલી વખત પુનરાવર્તન સાથે લખો તેટલી વખત તે ચિહ્નની કિંમત તમારે ઉમેરવાની છે. જેમ કે જો તમે આઈને 2 વખત લખશો તો આપણે જાણીએ છીએ કે આઈની વેલ્યુ 1 છે, તો 1+1 એટલે કે 2, એટલે કે જો તમે 2 વખત આઈ લખશો તો એની વેલ્યુ 2 થશે. જો તમે 3 વખત એક્સ લખશો તો મિત્રો આપણે જાણીએ છીએ કે એક્સની વેલ્યુ 10 છે, તો આ 10ને તમે 3 વખત લખેલા છે એટલે કુલ વેલ્યુ આની 30 થશે. ત્યાર પછી ત્રીજો નિયમ, ખૂબ અગત્યનો નિયમ છે મિત્રો, ડાબી બાજુ જો તમે નાનું ચિહ્ન લખશો, એ ધ્યાન આપજો, જો તમે ડાબી બાજુ નાનું ચિહ્ન લખશો અને જમણી બાજુ મોટું ચિહ્ન લખશો તો બાદ બાકી કરવી. હવે મિત્રો, ડાબી બાજુ નાનું ચિહ્ન મતલબ કે દાખલા તરીકે તમે ડાબી બાજુ આઈ કરો છો અને જમણી બાજુ એનાથી મોટું ચિહ્ન વી કરો છો. કઈ રીતે નાનું મોટું? કારણ કે આઈની વેલ્યુ 1 છે અને વીની વેલ્યુ 5 છે, એ તમને ખબર છે. તો આઈની વેલ્યુ નાની થઈ એટલે નાની વસ્તુ જો તમે ડાબી બાજુ લખેલી હશે તો અહીંયા તમારે બાદ બાકી કરવાની, એટલે કે 5માંથી 1 કાઢવાના અને 4 લખવાના, તો આઈવીની વેલ્યુ 5 થશે. એ જ રીતે ડાબી બાજુ જો તમે મોટું ચિહ્ન કરેલું હોય અને જમણી બાજુ તમે નાનું ચિહ્ન કરેલું હોય, ડાબી બાજુ મોટું મતલબ ધારો કે તમે ડાબી બાજુમાં એક્સ કર્યો હોય અને જમણી બાજુમાં આઈ કર્યો હોય, તો એક્સની વેલ્યુ 10 અને આઈની વેલ્યુ 1, તો ડાબી બાજુ મોટું ચિહ્ન થયું તો તમારે સરવાળો કરવાનો આ બંનેની વેલ્યુનો, તો 10 ને 1 11 થશે. ત્યાર પછી પાંચમો નિયમ મિત્રો, ચિહ્ન આઈને ફક્ત વી અને એક્સમાંથી જ બાદ કરી શકાય અને ચિહ્ન એક્સને ફક્ત એલ, એમ અને સીમાંથી જ બાદ કરી શકાય છે. તો ચાલો મિત્રો, હવે ઝડપથી આપણે 1 થી 100 કઈ રીતે લખી શકાય તેના ઉપર જઈએ છીએ. હવે મિત્રો, 1 થી 100 લખવા માટે હું આ વિડીયોને મારો હેતુ એક જ છે
કે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકે અને બાળકો કઈ રીતે સરળતાથી, છઠ્ઠા ધોરણના બાળકો કઈ રીતે સરળતાથી શીખે એ હેતું છે. તો એ માટે હું શરૂઆત કરું છું. તો હું શરૂઆત કંઈક આ રીતે કરીશ મિત્રો, કે હું સૌથી પહેલાં આઈની વેલ્યુ છે એ મને ખબર છે, હવે વન છે તો હું વનની જગ્યાએ આઈ લખી દઉં છું. ત્યાર પછી વીની વેલ્યુ 5 હતી એટલે 5ની સામે હું વી લખી દઉં છું. અને ત્યાર પછી એક્સની વેલ્યુ 10 હતી એટલે હું 10ની સામે એક્સ લખી દઉં છું. બરાબર છે. હવે મિત્રો શું કરશું, તો આપણે 2 માટે 2 વખત આઈનો ઉપયોગ કરી શકશું. હું અત્યારે ડબલ આઈ આ જ રીતે ભેગો લખીશ. એવી રીતે 3 માટે મિત્રો 3 વખત આઈને ભેગો કરી દઈએ. બરાબર છે, એટલે 3 થઈ ગયા. હવે તમે 4 વખત આઈનો ઉપયોગ કરી શકતા નથી, તો હવે તમારે જે 5માં મેં વી લખેલો છે એનો ઉપયોગ કરવાનો છે. તો હું પહેલાં વી અહીંયા મૂકી દઉં છું મિત્રો 4માં. હવે આપણે એવો નિયમ આવ્યો કે જો તમારે ડાબી બાજુમાં તમે નાનું ચિહ્ન કરશો અને જમણી બાજુમાં મોટું ચિહ્ન કરશો તો બાદબાકી થશે. તો જમણી બાજુમાં તમે જુઓ, મેં અહીંયા 4 નંબરમાં અત્યારે હું વાત કરી રહ્યો છું, 4 નંબરમાં મેં આઈ વી લખ્યા છે, એમાં વીની વેલ્યુ 5 અને આઈની વેલ્યુ 1, ડાબી બાજુ નાનું ચિહ્ન આવ્યું તો બાદબાકી થાય, એટલે 5માંથી 1 જાય તો 4, એટલે 4ને મિત્રો આઈ વી તરીકે યાદ રાખીશું. મિત્રો આ 1-10ની લાઈન તમને આવડી જશે એટલે તમે આગળની કોઈ પણ લાઈન લખી શકશો. એટલે 1-10 ઉપર હું તમને થોડુંક વધારે સમજાવીશ. ત્યાર પછી 6 એટલે 5+1. હવે જમણી બાજુ જો તમે નાનું ચિહ્ન કરશો, ધ્યાન આપજો મિત્રો, 6ની વાત કરું, જમણી બાજુ જો તમે નાનું ચિહ્ન કરશો તો સરવાળો કરવાનો છે એટલે 5+1. એવી જ રીતે 7+5+2. એવી રીતે 8+5+3. અને હવે મિત્રો તમે 9+5+4 નહીં કરી શકો, કારણ કે આઈ આપણે 3 વખત ઉપયોગ કરી લીધો છે, 4 વખત ઉપયોગ ના કરી શકીએ. તો જેમ 5ની ઉપર 4 માટે વીમાંથી આઈ બાદ કર્યો તો એમ 9 માટે આપણે એક્સમાંથી આઈ બાદ કરીશું, કારણ કે એક્સની વેલ્યુ 10 છે. 10ની આગળ તમે 1 લખો નાની નિશાની નાનું ચિહ્ન, એટલે તમારે બાદબાકી કરવાની થશે, 10માંથી 1 એટલે 9. તો આ રીતે મિત્રો જો તમે 1-10ના આ ચિહ્ન સમજી ગયા હશો તો તમે હવે 11-20, ત્યાર પછી 21-30, 31-40, 41-50ના ચિહ્ન ખૂબ સરળતાથી લખી શકશો. તો મિત્રો હવે હું શરૂઆત કરું છું 11થી. તો હવે મિત્રો 10 આપણે જુઓ એક્સ ઉપર પૂરા થયા છે એટલે 11 આપણે 10+1 એટલે કે એક્સ આઈ. બરાબર. 12 માટે 10+2. 13 માટે 10+3. બરાબર. હવે મિત્રો 14 માટે શું કરશું, 14 માટે 4 વખત આઈનો ઉપયોગ આપણે કરી શકશું નહીં. તો પહેલાં એક્સ તો તમે આ બધી જગ્યાએ મૂકી દો, કારણ કે આ બધી લાઇનમાં 10+5, 10+6, 10+7, 10+8, 10+9 અને 10+10. ચાલો અહીંયા પણ ખબર પડી ગઈ, 10+10 બે વખત એક્સ ભેગા થાય એટલે 10 ને 10 = 20 થઈ જાય. હવે હું 14ની વાત કરું છું, તો 14 માટે શું લખશું, તો 14 માટે મિત્રો તમે એક્ઝેક્ટ એની બાજુમાં જે આ 4-વાળી લાઈન છે, તો 4 માટે તમે શું લખેલું હતું, આઈ વી લખેલું હતું. બરાબર. 4ની વેલ્યુ શું છે, આઈ વી. તો આ એક્સ એટલે 10 અને આઈ વી એટલે તમારા 14 થઈ ગયા, કારણ કે આ 10 દેખાડે છે અને આ 4 દેખાડે છે, એટલે 10 ને 4 = 14. હવે આ જ વેલ્યુ તમારે અહીંયા મૂકવાની છે, 5ની વેલ્યુ વી એને અહીંયા મૂકી દો એટલે 10 ને 5 = 15. 6ની વેલ્યુ વી આઈ એ તમે 16માં અહીંયા જોડી દો એટલે એક્સ વી આઈ એટલે 16. ત્યાર પછી જે 7ની વેલ્યુ છે એને તમે 17માં જોડી દો, વી ડબલ આઈ એટલે તમારી 17ની વેલ્યુ થઈ ગઈ. ત્યાર પછી 18 માટે એક્સ પછી શું જોડશું મિત્રો, 8ની વેલ્યુ વી ટ્રિપલ આઈ, વી 3 વખત આઈ. અને ત્યાર પછી 19 માટે એક્સની સાથે શું જોડશું મિત્રો, જે 9ની વેલ્યુ છે આઈ એક્સ એને જોડી દો, કારણ કે આ 10 થયા આ 9 થયા. બરાબર. તો 10 ને 9 = 19. અને હમણાં જ આપણે વાત કરી કે 2 વખત એક્સને જોડી દેશું મિત્રો એટલે 10 ને 10 = 20 થઈ જશે. બરાબર. હવે મિત્રો આ 20નો ઉપયોગ, 20 એટલે ડબલ એક્સ થયા છે. બરાબર. હવે અમારે 21ની લાઈન લખવી છે. તો મેં હમણાં જ વાત કરી એમ કે હવે 21 એટલે 20+1, ટૂંકમાં બધી લાઈનમાં 20નો જ સરવાળો છે, એટલે બધી લાઈનમાં 2 વખત એક્સ એટલે કે 20 એ તો આવવાના જ છે. હવે કામ મિત્રો બહુ ઇઝી થઈ ગયું છે, તમે સમજી પણ ગયા હશો.
ચાલો હું અત્યારે આ રીતે બે વખત એક્સ મૂકી દઉં છું અને 30 માટે મને ખબર છે કે 3 વખત એક્સનું ભેગા કરી શકીશ, બરાબર. હવે એકમાં તમે શું લખેલું, હવે તમારે જો મિત્રો આ જ લાઇનના જે બેઠી કોલમમાં જે સંખ્યાઓ લખેલી છે એ જ તમારે આ જગ્યાએ સાથે જોડતી જવાની છે. તો સૌથી પહેલાં શું લખશું, આઈ, પછી ડબલ આઈ, પછી ટ્રિપલ આઈ. હવે મિત્રો 24 માટે શું જોડવાના થશે, ફરીથી આઈ વી, એટલે અહીંયા જોડી દઈએ આઈ વી. પછી 25 માટે વી જોડવાનો થશે, 26 માટે વી આઈ જોડવાનો થશે, 27 માટે વી ડબલ આઈ જોડવાનો થશે, 28 માટે વી ટ્રિપલ આઈ જોડવાનો થશે, 29 માટે મિત્રો શું જોડવાનું થશે, તો 9 માટેની જે આ સંખ્યા છે આઈ એક્સ, 20 વત્તા 9, અને 30 માટે તો મેં ઓલરેડી 3 વખત એક્સ જોડી દીધા છે, બરાબર છે. હવે મિત્રો 31ની લાઇનની જે શરૂઆત થશે એ ટ્રિપલ એક્સથી થશે. તો ચાલો જોઈએ, ટ્રિપલ એક્સ એટલે કે ટ્રિપલ એક્સ છે એ બધામાં આવશે, પણ ક્યાં સુધી આવશે મિત્રો, 39 સુધી આવશે. હવે વિચારો કેમ 40માં નહીં આવે, કારણ કે 40માં તમે 4 વખત એક્સ મૂકી શકો નહીં. તો ત્યાં શું મૂકશું, તો એ આપણે 40 પહોંચીએ ત્યારે વાત કરીએ. ચાલો 31 એટલે મેં બધામાં 30 તો મૂકી દીધા છે, છેક 39 સુધી. ચાલો આગળ હું શું લખીશ, આઈ ડબલ આઈ ટ્રિપલ આઈ, બરાબર. હવે શું લેવાનું મિત્રો, આઈ વી. 4 ઉપર પાછા તમે ધ્યાન આપજો, જે કર્સર ફરી રહ્યું છે અત્યારે તમે ખાસ જોતા રહેજો. આઈ વી, 5 માટે વી, 6 માટે વી આઈ, 7 માટે વી ડબલ આઈ, 8 માટે વી ટ્રિપલ આઈ, 9 માટે મિત્રો આઈ એક્સ, અને હવે મિત્રો 40 આવ્યા. તો 40 માટે શું કરવાનું, 4 વખત એક્સ જોડી ન શકો. તો આગળ હું સેજ તમને ફોરવર્ડ કરી બેકવર્ડ કરીને લઈ જઉં છું. તો મિત્રો તમે અહીંયા જોયું છે કે આ જે બે વેલ્યુ છે, બરાબર છે, જુઓ તમે એક્સની વેલ્યુ 10 અને એલની વેલ્યુ 50. તમે જો એક્સેલ આ ક્રમમાં લખશો, બરાબર, હું એ સાઈડમાં તમને લખીને બતાવું છું એક્સએલ, તો મિત્રો શું થાય, આ એક્સ એની વેલ્યુ 10 અને એલની વેલ્યુ 50. તો નાની કિંમત ડાબી બાજુ આવી તો મતલબ અહીંયા તો સરવાળો થશે આ બેનો, આ તો 60નો સંકેત છે, મતલબ એનો ક્રમ ફેરવી નાખો, એલએક્સ કરી નાખો, તો એક્સની વેલ્યુ 10 છે એ જમણી બાજુ વહી ગઈ અને એલની વેલ્યુ જે 50 છે મોટી બાજુ વહી ગઈ છે. તો મિત્રો આ જે વેલ્યુ થશે તમારી, સોરી મારી કહેવાની ભૂલ થઈ ગઈ છે, એક સેકન્ડ હું ઝડપથી સુધારો કરી લઉં છું. આ જે એક્સેલ છે એ જ સાચો જવાબ થશે, એટલે આપણે એલએક્સને જોવાની જરૂર નથી. હમણાં જે આપણે નિયમ જોયો તો એમાં ડાબી બાજુ એક્સ જો નાની કિંમત હોય તો એની બાદબાકી થશે, એટલે 50 - 10 કરીશું એટલે 40, બરાબર. એક્સ છે નાની વેલ્યુ છે, એલ છે મોટી વેલ્યુ છે. નાની વેલ્યુ જો ડાબી બાજુ હોય અને જમણી બાજુ જો મોટી વેલ્યુ હોય તો બાદબાકી કરવાની છે, એટલે એક્સેલ એટલે મિત્રો 40 થશે. હવે તમને યાદ આવ્યું હશે કે જ્યારે તમે શર્ટ કે ટીશર્ટની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે એક્સેલનો મતલબ હવે શું થતો હશે, 40 થશે મિત્રો, બરાબર છે. તો ચાલો હવે આ એક્સેલ એટલે 40 થયું. તો હવે બધામાં 41, 42 થી છેક 50 સુધીની જે આપણી હવે લાઈન છે બધા એક્સેલથી જ શરૂ થશે, એ ફાઇનલ વાત થઈ ગઈ છે, બરાબર છે. તો હું અત્રે બધે એક્સેલ 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 લખી દઉં છું અને મિત્રો 50 માટે અટકી જઉં છું, કારણ કે 50ની વેલ્યુ તો એલ જ છે, એ આપણે ઉપર જોયું છે. ચાલો હવે જે તમે એકડા રોમનમાં બોલી ગયા છો અને જે તમને લગભગ હવે પાકા થઈ ગયા છે, 41 માટે પહેલાં આઈ, 42 માટે ડબલ આઈ, 43 માટે ટ્રિપલ આઈ, 44 માટે આઈ વી, 45 માટે વી, 46 માટે વી આઈ, 47 માટે વી ડબલ આઈ, 48 માટે વી ટ્રિપલ આઈ, 49 માટે આઈ એક્સ, અને 50 માટે એલ નહીં લખીએ, એક્સ નહીં લખીએ મિત્રો. ત્યાં આપણે હમણાં જ વાત કરી છે કે એલનો મતલબ જ 50 થાય છે, બરાબર છે. આઈ હોપ કે તમને મજા આવી છે. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો મિત્રો હવે તમે ફરીથી એકવાર જોઈ લેજો, એલ ઉપર 50ની વેલ્યુ પૂરી થઈ છે. તો હવે જે 51 થી 60ની વેલ્યુ આપણે લખવાની થશે મિત્રો, તો એ મિત્રો આપણે ક્યાંથી લખશું, હવે 51ની એલથી. તો બધામાં
એલ આવશે, કારણ કે એલ એટલે 50 પૂરા થઈ ગયા છે, હવે એલની વેલ્યુ 50 છે અને આ જે લાઇન છે એ 50 પછીની લાઇન છે આખી, બરાબર. ચાલો 1 માટે એલ આઈ, 2 માટે એલ ડબલ આઈ, 3 માટે એલ ટ્રિપલ આઈ, 4 માટે એલની સાથે શું જોડવાનું હવે તમને આવડી ગયું છે, આઈ વી, 5 માટે વી, 6 માટે વી આઈ, 6 માટે વી આઈ, 7 માટે વી ડબલ આઈ, 8 માટે વી ટ્રિપલ આઈ અને 9 માટે આઈ એક્સ અને 10 માટે એક્સ. તો જો એલ એક્સ, એલની વેલ્યુ 50 અને એક્સની વેલ્યુ 10, મોટી કિંમત નાની ડાબી બાજુ અને નાની કિંમત છે જમણી બાજુ, એટલે સરવાળો થાય એટલે 50 ને 10 60 થાય મિત્રો. તો હવે જે 60ની વેલ્યુ એલ એક્સ થઈ તો 61 માટે આપણે એલ એક્સથી શરૂ કરવું પડશે, બરાબર, કારણ કે આ બધામાં 60 પ્લસ હવે કરવાનું છે. તો જોતા જાઓ તમે, આ રીતે હું બધે એલ એક્સ કરી રહ્યો છું, શક્ય બને એટલો આ વિડીયો મારે ઝડપથી પૂરો કરવો છે મિત્રો, જેથી હું થોડીક સ્પીડ રાખું છું. ચાલો એલ એક્સ કરી દીધા, 61 માટે 1, 62 માટે 2i, ત્યાર પછી 3i, ત્યાર પછી આઈ વી, પછી વી, ત્યાર પછી વી આઈ, ત્યાર પછી વી ડબલ આઈ, ત્યાર પછી વી ટ્રિપલ આઈ, ત્યાર પછી આઈ એક્સ અને ત્યાર પછી એક્સ, બે વખત એક્સ તમે લઈ શકો, આ 20 અને આ એલ એટલે 50, 50 ને 20 70 થઈ ગયા. ચાલો હવે 71ની જે લાઈન છે મિત્રો એ તમારી ક્યાંથી શરૂ થશે, 70 એલ ડબલ એક્સ ઉપર આવ્યા એટલે અહીંયા તમારે બધે એલ ડબલ એક્સ મૂકવા પડશે. તો હું 74 માટે 75, 76, 77, 78, 79 અને મિત્રો 80 માટે પણ લઈ શકશું, કારણ કે ત્રીજો એક્સ આપણે જોડી શકશું. તો ફરીથી અહીંયા આઈ, અહીંયા ડબલ આઈ, 73 માટે ટ્રિપલ આઈ, 74 માટે આઈ વી, ત્યાર પછી વી, ત્યાર પછી વી આઈ, ત્યાર પછી વી ડબલ આઈ, ત્યાર પછી વી ટ્રિપલ આઈ, ત્યાર પછી આઈ એક્સ અને ત્યાર પછી એક્સ, એલ ટ્રિપલ એક્સ એટલે 80 થયા, બરાબર છે મિત્રો. હવે 81 આવ્યા છે, તો 81 માટે મિત્રો આપણે 80ની જ મદદ લેવી પડશે, એટલે કે એલ ટ્રિપલ એક્સ હવે બધે લખવાના થશે. તો હું એલ ટ્રિપલ એક્સ છે બધે લખી દઉં છું. મિત્રો હું આ વિડીયો લખેલું તો છે 1 to 100 માટે, પણ હું આને 1 to 90 ઉપર પૂરો કરી રહ્યો છું. તમને પ્રશ્ન થશે શા માટે, કારણ કે મારે 91 થી 100 સુધીનું તમને લોકોને હોમવર્ક આપવું છે. તો તમે, હું આશા રાખી શકું છું કે તમે ત્યાં સાચો જવાબ લખશો. ચાલો 90 માટે હું અત્યારે એલ હવે લખતો નથી, કારણ કે ત્યાં હું 4 વખત એક્સ નહીં જોડી શકું. ચાલો 81 માટે મિત્રો 80 + 1, 82 માટે 80 + 2, 83 માટે 80 + 3, ત્યાર પછી 80 + 4, 80 + 5, 80 + 6, 80 + 7, 80 + 8 અને 80 + 9. હવે 80 + 10 માટે શું કરશું મિત્રો? તો ફરીથી હું તમને, કારણ કે હવે આપણે 90 લખવાના છે અને 90 લખવા માટે હું ફરીથી તમને ઉપર લઈ જઉં છું. તો 90 માટે મિત્રો શું કરશો તમે? તો જુઓ, તમે 90 માટે 100 અને આ 10, આ બેનો ઉપયોગ કરી દો. તો જો તમારે આ બેનો ઉપયોગ કરવો હોય તો તમારે એક્સ સી લખવો પડશે, કારણ કે નાની વેલ્યુ 10 ડાબી બાજુ અને મોટી વેલ્યુ તમારી જમણી બાજુ થાય તો તમે ત્યાં 90 લખી શકશો, બરાબર. કારણ કે આપણે જે નિયમની વાત કરી, ડાબી બાજુ નાની સંખ્યા, નિયમ એકવાર ફરીથી બતાવી દઉં છું તમને, ડાબી બાજુ નાનું ચિહ્ન હોય અને જમણી બાજુ મોટું ચિહ્ન હોય તો બાદબાકી કરવાની છે, એટલે એક્સ સી. મિત્રો ફટાફટ આપણે 90 ઉપર જઈએ છીએ, તો 90ને આપણે શું લખીશું? એક્સ સી.
તો હવે 91ની જે વેલ્યુ છે એ તમારી એક્સ સીથી શરૂ થશે. ચાલો તો આ લાઇન છે એ તમને હું હોમવર્કમાં આપું છું. આશા રાખું છું કે આ વિડીયો તમને લોકોને ખૂબ હેલ્પફુલ થયો હશે અને ખૂબ પસંદ પણ આવ્યો હશે. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરજો. મળીએ છીએ આવા જ એક શાનદાર વિડીયોની અંદર. આવજો મિત્રો.